હવે આગળ વાત કરીએ તો પાટણ હારીજ લીક રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાંથી સ્પાની આડમાં સેક્સ રેકેટ ઝડપાયું, બે વિદેશી યુવતીઓ સહિત સ્પાના કર્મચારી સહિત 6ની ધરપકડ. શિક્ષણ નગરી પાટણને હવે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પવન અડ્યો છે અને આભાસી વિકાસના પડછાયા વચ્ચે હવે શહેરમાં ગેસ્ટ હાઉસની સાથે સાથે સ્પા નામના મસાજ પાર્લર પણ ખુલ્યા છે. ત્યારે ગત રાત્રિના સમયે પાટણ હારીજ લીક રોડ ઉપર શુભમ શોપિંગ સેન્ટરમાં પ્રથમ વારે સ્પા જોન સેન્ટર નામથી મસાજ સાથે સેક્સના ગોરખ ધંધા ચાલતા હોવાના બાતમીના આધારે પાટણ SOG અને બી ડિવિઝન પોલીસની સંયુક્ત રેડમાં 6 જણા હાથ લાગ્યા હતા, જેમાં 2 વિદેશી યુવતીઓ અને સહિત સ્પાના 4 માણસો ઝડપાયા હતા. આ રેડમાં 4 લાખના મુદ્દામાલ હાથ લાગ્યો હતો. પાટણ હારીજ લીક રોડ ઉપર શુભમ કોમ્પ્લેક્સમાં સ્પા નામની એક મસાજ પાર્લર શરૂ થઈ હતી અને આ મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ અને વિઝિટર વિઝા સાથે ભારતમાં આવી હતી અને પાટણમાં આ સ્પામાં 2 યુવતીઓ કામ કરતી હતી. સાથે સાથે અહીં દેહ વિક્રિયાનું મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી, જેમાં પકડાયેલા આરોપીઓમાં પટેલ પ્રજ્ઞેશ, પ્રવીણચંદ્ર દુકાન માલિક, ભરતભાઈ દેસાઈ રહી બસના મહેસાણા સ્પાનો માલિક, શાહ ચિંતન રમેશ ચંદ્ર મેનેજર, પટેલ જૈતિન બિપિનભાઈ ભાગીદાર, રાવર અશોકભાઈ ગોવિંદભાઈ જે ડ્રાઈવર છે અને તે વિદેશી યુવતીઓમાં લાવવા જઈ લઈ જવાનું કામ કરતો, મોદી લલિતકુમાર મૂળચંદાસ રહી લાખરોન પાટણ સહિત કુલ 6 આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. સર, ગઈકાલે જે રેડ પાડવામાં આવી છે, શું હતું સમગ્ર હકીકત? ગઈકાલે અમને બાતમી મળેલી કે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચાણસ્મા રોડ ઉપર શુભમ બાજા કોમ્પ્લેક્સમાં આવેલ છે, ત્યાં પ્રથમ માળ પર સ્પા સેન્ટરના નામે 12 થી યુવતીઓને બોલાવી અને દેહ વિક્રયનો ધંધો કરવામાં આવે છે અને કેટલાક મેનેજર અને માલિકો એના ફાયદા સારું આ પ્રવૃત્તિ ચલાવે છે. જે હકીકત આધારે અમે SOG PI શ્રી ઝાલા સાહેબ, મહિલા PSI શ્રી દેસાઈ સાહેબ, અમે પોતે ઇન્ચાર્જ પોલીસ સ્ટેશન રેડ ડિવિઝન અને અમારા એક ડિવિઝન પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ PSI શ્રી ગુમડિયા સાહેબ તથા મહિલા પોલીસ સાથે રેડ કરેલી. રેડ દરમિયાન અમને 4 આરોપી હાથ લાગેલ. મૂળ આરોપી જે છે ભરતભાઈ બાબરભાઈ દેસાઈ, જે આ સ્પા સેન્ટરના માલિક છે, તે મહેસાણા વતની છે, એ હાજર મળેલ નથી. દુકાનના માલિક છે તે પટેલ પ્રજ્ઞેશભાઈ, પ્રવીણભાઈ એમનું પણ નામ ખુલેલ છે. હાલમાં 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. એમાં સ્પા સેન્ટરના મેનેજર તરીકે શાહ ચિંતન રમેશચંદ્ર, રહેવાસી મહેસાણાવાળા, જે સ્પા સેન્ટરના નોકર હતા પટેલ જૈતિન બિપિનભાઈ, જે છોકરીઓને ભરતભાઈએ મોકલી હતી જેમના થકી એ ભરતભાઈના ડ્રાઈવર રાવળ અશોકભાઈ ગોવિંદભાઈ, કે જે ટવેરા મારફતે છોકરો લાવ્યા હતા, એમની પણ અટકાયત કરવામાં આવી છે. એક ગ્રાહક મોદી લલિતકુમાર મૂળચંદભાઈ પાટણવાળાની પણ અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ રેડ દરમિયાન મળી આવેલી 2 યુવતીઓ એ વિદેશી યુવતીઓ છે. એ યુવતીઓ પાસપોર્ટ ધરાવે છે, એની પાસપોર્ટ વિઝાની પણ તપાસ ચાલુમાં છે. 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપીની ધરપકડના પ્રયાસો ચાલુમાં છે અને તપાસ હાલમાં ચાલુમાં છે. મુદ્દામાલની અંદર અમે એક ટવેરા ગાડી, એક મેસ્ટ્રો બાઇક, એક એક્ટિવા, પછી જે અનૈતિક પ્રવૃત્તિ ચલાવવા માટેના સાધનો પણ અમે પકડેલ છે. મોબાઈલ્સ આરોપીના કબજે કરવામાં આવેલ છે. ટોટલ મુદ્દામાલ 4,38,000નો કબજે કરવામાં આવેલ છે. ઓકે. આ રેડમાં મુદ્દામાલમાં એક ટવેરા કિંમત ₹4,00,000, મેસ્ટ્રો સ્કૂટર કિંમત ₹20,000, પ્લેઝર ટુ વ્હીલર કિંમત ₹10,000 તેમજ કુટુંબ નિયોજનના સાધનો મળી કુલ 4,38,000ના મુદ્દામાલ સાથે 2 વિદેશી યુવતીઓ જે થાઈલેન્ડના લાઓસ શહેરમાંથી અહીં 2020 સુધી ટુરિસ્ટ વિઝા સાથે આવી હતી અને મસાજની સાથે દેહ વિક્રિયાનો ધંધો પણ કરતી હતી. નોંધનીય છે કે જે પકડાયેલા આરોપીઓમાંથી 2 રાજકીય આગેવાન હોવાનું અને 1 સહકારી મંડળી ચલાવતા હોવાનું જાણવા મળે. પાટણ શહેરમાં 20થી વધુ ગેસ્ટ હાઉસો ચાલે છે, જેમાં મોટાભાગના ગેસ્ટ હાઉસોમાં સ્થાનિક અગ્રણી રાજકારણીઓ ભાગીદાર છે. તો અહીં દેહ વિક્રિય તેમજ પ્રેમી પંખેડાઓ કે નાજાયજ સંબંધ માટે આ ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ છે.
યુનિવર્સિટી અને કોલેજમાં આવતું વિવાદન પણ આવા સંબંધોમાં પાછળ રહ્યું નથી, જેની ચિંતા બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહી છે. ક્રિના રામી, ZS TV, પાટણ.